नमस्कार। आज ना वर्चुअल क्लासरूम ट्रेनिंग सेशन में आप सबनों स्वागत है। आज हूँ आईटीआई में चालता फिटर ट्रेड अंतर्गत विषय लेसन है जे रॉट आयन तेना विषय आपणे माहिती मेळवीशुं। रॉट आयन ए आयर्न सौथी शुद्ध स्वरूप है, एट्ले कि आयर्न सौथी शुद्ध स्वरूप ए रॉट आयन है, जेमा स्लेगनु प्रमाण धरावत एकदम शुद्ध आयर्न हो स्लेग हो शुद्ध स्वरूप में हो स्लेग है जे तातरना स्वरूपे फोर्स थयेल हो रॉट आयन अंदर ज स्लेग हो तातरना स्वरूपे फोर्स थयेल हो रासायणिक पृथ्थकरण करता तेमा 99% जेटलू आयरन जोवा मळे छे। एटले के अन्य बीजी धातुओं करता रॉट आयन मांथी 99% शुद्ध आयरन मळे छे, एटले के तेमा सौथी वधु मळे छे। तेने गरम करवाथी ते पीगळाने बदले पोचू बनी जाय छे, ते अन्य धातुनी जेम ते पीगळतुं नथी पण ते पोचू बनी जाय छे, एटले के तेना उपयोग अलगथी आपणे करी शकीए छीए। हवे आपणे जोईए रॉट आयननी बनावट। रॉट आयन ने बे पद्धति बनावी शकाय छे। प्रथम आपणे जोईशुं पुडलिंग फर्नेस, एटले के पुडलिंग फर्नेस में रॉट आयन कई रीतना बनावामां आवे छे ते आपणे जोईए। पुडलिंग फर्नेस में रॉट आयन बनावता पहेला पीक आयन ने रिफाइन करवामां आवे छे, एटले के रॉट आयन मांथी पुडलिंग फर्नेस में रॉट आयन बनावता पीक आयन ने रिफाइन करवामां आवे छे, एटले के फर्नेस में तेने शुद्ध करवामां आवे छे। एटले जेनो मुख्य उद्देश्य जोईए तो पीक आयनमांथी सिलिकॉननुं तथा फॉस्फरसनुं प्रमाण शक्य तेटलुं ओछुं करीने तेमां रहेला ग्रेफाइट व्हाइट आयनमां फेरवानो होय छे। एटले के रॉट आयन छे सीधे सीधुं आપણને શુદ્ધ સ્વરૂપમાં મળતું નથી, એટલે કે ફર્નેસમાં સૌપ્રથમ તેને રિફાઇન કરવામાં આવે છે, એટલે કે તેને શુદ્ધ બનાવવા માટેની પ્રોસેસ કરવામાં આવે છે, જેમાં તેમાંથી સિલિકોન અને ફોસ્ફરસ કે જેનું પ્રમાણ સૌથી વધુ હોય છે તેની અંદર તેને ઓછું કરવામાં આવે છે, અને તેને તેમાંથી ગ્રેફાઇટને વ્હાઇટ આયર્નમાં, એટલે કે વ્હાઇટ આયર્નમાં તેને ફેરવાનો પ્રોસેસ કરવામાં આવે છે। ત્યારબાદ આ વ્હાઇટ આયર્નને રોટ આયર્નમાં ફેરવામાં આવે છે, એટલે કે એકવાર વ્હાઇટ આયર્ન પ્રોસેસમાં મળી જાય આપણને ત્યાર પછી તેને રોટ આયર્નમાં ફેરવવામાં આવે છે। આ ફર્નેસને પુડલિંગ ફર્નેસને રિવર બેટરી ફર્નેસ પણ કહેવામાં આવે છે, એટલે કે તેના રિવર બેટરી નામથી પણ તેને ઓળખવામાં આવે છે। તેને કોલસા વડે સળગાવવામાં આવે છે, એટલે કે તેને જે ઈંધણ હોય છે તે કોલસા વડે સળગાવવામાં આવે છે। આ ફર્નેસ રિવર બેટરી એટલા માટે કહેવામાં આવે છે કે કારણ કે તે ચાર્જિંગ મટીરિયલ આગ સાથે સીધા સંપર્કમાં નથી, એટલે કે રિયર બેટરીનો મતલબ એ થાય છે કે સીધા સંપર્કમાં ના આવવું, જે આ પ્રોસેસમાં પણ એ રીતના થાય છે, એટલે કે ચાર્જિંગ મટીરિયલ આગ એટલે જે આગ છે તેના સીધા સંપર્કમાં આવતું નથી, એટલે કે જે હોય છે તે સીધા સંપર્કમાં તેનું સીધું દહન થતું નથી। આ ફર્નેસમાં ઘુમ્મટ વડે પરિવર્તન પામતા કિરણો વડે ગરમી મેળવે છે, એટલે કે આ ફર્નેસમાં જે ઘુમ્મટ આકાર હોય છે તેના ઉપરથી પરિવર્તન થઈ અને જે ગરમી કિરણો વડે ગરમી મળે છે, એટલે કે તેને રિવર બેટરી કહેવામાં આવે છે। હીટિંગ દરમિયાન બધી અશુદ્ધિઓ બળી જાય છે, એટલે કે જ્યારે સીધી આ પ્રોસેસની અંદર ગરમી આપવામાં આવે છે ત્યારે બધી જ અશુદ્ધિઓ બળી જાય છે, અને બાકીની અશુદ્ધિઓ લાઇમ સ્ટોન સાથે મળીને સ્લેગ બનાવે છે, એટલે કે અમુક જે અશુદ્ધિઓ હોય છે તે બળી જાય છે, અને જે અશુદ્ધિઓ બળતી નથી તે લાઇમ સ્ટોન સાથે મળીને સ્લેગ બનાવે છે, એટલે કે સ્લેગ સાથે મળી જાય છે। સમયાંતરે ધાતુને હલાવવામાં આવે છે, ત્યાર પછી તેને જે ધાતુ હોય છે સમયાંતરે હલાવવામાં આવે છે, તેથી બધી ધાતુ વારાફરતી સપાટી પર આવે, એટલે કે તે ધાતુ હલાવવામાં આવે છે તેથી તે વારાફરતી સપાટી પર છે। જેમ ધાતુ શુદ્ધ બનતી જાય તેમ તે જાડી બનતી જાય છે, એટલે કે જેમ જેમ આગળ પ્રોસેસ થતી જાય છે તેમ તેમ ધાતુ શુદ્ધ થતી જાય છે તેમ તેમ તે જાડી પણ બનતી। ત્યારબાદ ગરમ ધાતુને બોલના સ્વરૂપમાં બહાર કાઢવામાં આવે છે, એટલે કે તે ચોક્કસ આકારમાં નથી હોતું, ગઠ્ઠા સ્વરૂપમાં હોય છે એટલે કે ચોક્કસ આકારમાં તે નથી હોતું, તેને એ જે તે આકારમાં બહાર કાઢવામાં આવે છે, જે આશરે 50 કેજીના હોય છે, એટલે કે એક જે બોલ અથવા જે ગઠ્ઠો હોય છે તે 50 કિલોગ્રામનો હોય છે, અથવા એક લીલા અત્યારે અન્ય પણ એક પ્રોસેસ છે એ તે રીતના સીધું પણ બહાર કાઢવામાં આવે છે, અથવા લીલા લાકડાના થડને ફર્નેસની અંદર દાખલ કરવામાં આવે છે, એટલે કે એક લીલા લાકડાના થડને ફર્નેસની અંદર દાખલ કરવામાં આવે છે। આ થડની આજુબાજુ ધાતુ ચોંટી જાય છે, એટલે કે ધાતુ હોય છે તે આ થડની આજુબાજુ ચોંટી જાય છે અને થડને પછી બહાર કાઢી લેવામાં આવે છે। આજે બીજી પ્રોસેસમાં થડને અંદર નાખવામાં આવે છે અને જ્યાં તે થડને ધાતુ ચોંટી ગયા બાદ બહાર કાઢી લેવામાં આવે છે, ત્યારબાદ તેને પ્રેસ પર ચડાવી કે ચોરસ કે લંબચોરસ બ્લોક બનાવાય છે, એટલે કે જે ચોક્કસ આકારમાં નથી હોતું તેને ત્યાર પછી પ્રેસ ઉપર લઈ જવામાં આવે છે, અને જ્યાં તેના પ્રેસ ઉપર ચડાવી ચોરસ કે લંબચોરસ આપણે જે આકાર હોય છે તે આકાર આપવામાં આવે છે।
ત્યાર પછી ગઠ્ઠાના સ્વરૂપમાં બહાર કાઢવામાં આવેલ જાતિને ગ્રુવવાળા રોલરની વચ્ચેથી પસાર કરીને સળિયા બનાવાય છે. એટલે કે જો આપણે તેને સળિયા રૂપે ઉપયોગ કરવાનો હોઈએ તો તેને ગઠ્ઠાના સ્વરૂપમાં બહાર કાઢે આપણે મેળવેલો હોય છે. તેને ગ્રુવવાળા રોલરની વચ્ચેથી એટલે કે જે ગ્રુવ આકારના ખાંચા હોય છે તેની મદદથી તેને પસાર કરવામાં આવે છે ગ્રુવ રોલરમાં, જેથી તે સળિયા તેને સળિયા આકારનો બનાવી શકાય છે, એટલે કે સળિયા બનાવાય છે, જે પુડલ બાર કહેવાય છે. એટલે કે તેને પુડલ બાર નામ તરીકે પણ ઓળખાય છે. આ સળિયાની વ્યાસ 15 mm થી 100 mm સુધીનો હોય છે, એટલે કે આપણી જરૂરિયાત મુજબ તેને 15 થી 100 mm વચ્ચે પણ આપણે મેળવી શકીએ છીએ, તે આપણી જરૂરિયાત મુજબ મેળવી શકીએ છીએ. વળી આવી સળિયાને એકઠા કરી વેલ્ડિંગ તાપમાન સુધી ગરમ કરી રી રોલિંગ કરીને તેના મોટા બાર બનાવવામાં આવે છે. એટલે કે આપણે જે જરૂરિયાત એનાથી મોટી સાઇઝની હોય તો તેઓને એ વેલ્ડિંગ તાપમાન સુધી એટલે કે વેલ્ડિંગ ટેમ્પરેચર સુધી લઈ જવામાં આવે છે અને ત્યારબાદ ફરીથી રી રોલિંગ કરીને તેને મોટા બારમાં બનાવવામાં આવે છે. એટલે કે મોટી સાઇઝના તેને આપણે બનાવી શકીએ છીએ, જે રી રોલિંગથી આપણે મેળવી શકીએ છીએ. ત્યાર પછી સ્લેગનું થોડું પ્રમાણ રોટ આયર્નમાં ફસાયેલું રહી જતું હોવાથી તેને 8 શેડમાં તે દેખાય છે. એટલે કે તેને આપણે રચના જોઈએ તો તેના ઉપર 8 શેડ હોય છે, તે બાહ્ય નજરથી જોતા તેમાં હે ને રોટ આયર્ન હોવાના કારણે તેના ખાંચા પડેલા એટલે કે દેખાય છે. તે આના કારણે રોટ આયર્નનું બંધારણ તાંતણમાં દેખાય છે, એટલે કે ખાંચા જેવું હોય છે, સીધું સપાટ હોતું નથી, તે તાંતણાના કારણે જેવું દેખાય છે, જે સ્લેગના કારણે હોય છે. જે સ્લેગ સંપૂર્ણ અશુદ્ધિ સાથે મળી જતું નથી, થોડું ઘણું સ્લેગ આયર્નમાં રહી જાય છે, તેના કારણે તે રોટ તાંતણા સ્વરૂપમાં દેખાય છે, જે શુદ્ધ સપાટી જેવું લાગતું હોતું નથી. ત્યાર પછીની પ્રોસેસ છે એસ્ટોન અને બાયર્સ પદ્ધતિ. એટલે કે જે અગાઉનું જે પુડલિંગ પ્રોસેસ જોઈ તેના જેવી જ છે, પણ તેમાં થોડુંક અંતર છે જે હવે આપણે પછી જોઈશું. રોટ આયર્ન બનાવવા માટે સૌપ્રથમ પીગ આયર્નને ક્યુપુલા ફર્નેસમાં પીગાળવામાં આવે છે. એટલે કે રોટ એસ્ટોન અને બાયર્સ પદ્ધતિમાં તેને ક્યુપેલા ફર્નેસમાં પીગાળવામાં આવે છે. એટલે શરૂઆતમાં ક્યુપેલા ફર્નેસમાં તેને પીગાળીને તૈયાર પ્રથમ સ્ટેજમાં તેને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તેને બેસીમર કન્વર્ટરમાં રિફાઇન કરવામાં આવે છે. ત્યાર પછી બીજા સ્ટેપમાં તેને બેસીમર કન્વર્ટરમાં લઈ જઈને રિફાઇન કરવામાં આવે છે, એટલે ફરીથી તેને પ્રોસેસમાં લેવામાં આવે છે. સાથે સાથે ઓપન હર્થ ફર્નેસમાં આયર્ન સિલિકેટનો ઉત્લેખ પણ તૈયાર કરવામાં આવે છે. એટલે કે જે એના પછીની જે અંતની જે પદ્ધતિ છે ઓપન હર્થ ફર્નેસ, તેનું પણ સાથે સાથે પણ તેનો પણ કોમ્બિનેશન રાખવામાં આવે છે, અને આયર્ન સિલિકેટનો જે સ્લેગ હોય છે તેને પણ જોડે જોડે તૈયાર કરવામાં આવે છે. રિફાઇન કરેલા આયર્નને અગાઉ સ્લેગની માત્રા ધરાવતા પાત્રમાં રેડવામાં આવે છે. એટલે કે અગાઉ જે પ્રોસેસમાં આપણે જે સ્લેગ છે જેને શુદ્ધ કરેલ છે તેની રિફાઇન કરેલા આયર્નને અગાઉ સ્લેગની માત્રા ધરાવતા પાત્રમાં રેડવામાં આવે છે, એટલે કે તેની અંદર રેડવામાં આવે છે. વધારાના સ્લેગ પાત્રમાંથી દૂર કર્યા પછી બાકી રહેલ પીગળેલ ધાતુ તથા સ્લેગને પ્રેસ મશીન ઉપર લઈ જવામાં આવે છે. એટલે વધારાની સ્લેગ પાત્રમાંથી દૂર કર્યા પછી એટલે જે સ્લેગ તે પ્રોસેસમાંથી આપણે દૂર કરી દેવામાં આવે છે, પછી ત્યાર પછી તે સ્લેગને પ્રેસ મશીન ઉપર લઈ જવામાં આવે છે. એટલે કે ત્યાર પછી પ્રેસમાં અગાઉના સ્ટેપમાં પ્રેસ મશીન ઉપર લઈ જવામાં આવે છે, જ્યાં તેને લંબચોરસ બ્લોક બ્લૂમ એટલે કે બનાવવામાં આવે છે. એટલે કે તેને લંબચોરસ જેવા બ્લોકમાં તેને બનાવવામાં આવે છે અથવા બ્લૂમ આકારનો તેને કામચલાઉ પાર્ટ્સ એટલે ભાગ આપવામાં આવે છે. પછી ત્યાર પછી આ ગરમ બ્લૂમને તુરંત રોલિંગ મશીનમાંથી પસાર કરીને વિવિધ આકાર અને સાઇઝ આયર્નનું ઉત્પન્ન કરી શકાય છે. એટલે કે આ ગરમ બ્લૂમને તરત જ રોલિંગ મિલ રીલમાંથી પસાર કરવામાં આવે છે. એટલે કે સમય વેડફોર્મ નથી આવતું, કાં તો જો સમય વેડફીએ તો જે ઠંડુ થઈ જાય છે, એટલે ગરમ જ એટલે તરત જ તે પ્રોસેસને રોલિંગ મિલ ઉપર લઈ જવામાં આવે છે. તેથી ત્યાંથી તેને વિવિધ આકાર અને સાઇઝના આયર્નનું ઉત્પાદન કરી શકાય છે. એટલે કે તે રોલિંગ મિલમાંથી આપણી જરૂરિયાત પ્રમાણે તેને વિવિધ ઢાંચા એટલે સ્ટ્રક્ચરમાં આપણે ફેરવી શકીએ છીએ. હવે પછી તેના ગુણધર્મો અને ઉપયોગો જોઈશું. રોટ આયર્નના ગુણધર્મો કેટલા છે અને તેના ઉપયોગો ક્યાં ક્યાં થઈ શકે છે તે જોઈએ. તે મેલિએબલ અને ડક્ટાઇલ છે, એટલે કે તે મેલિએબલ છે અને ડક્ટાઇલ છે. તેને હાર્ડન કે ટેમ્પર કરી શકાતું નથી, એટલે કે તેને સ્ટ્રોંગ એકદમ સ્ટ્રોંગ જેવું કરી શકાતું નથી. એટલે કે તેનો ઉપયોગ જોઈએ તો મકાન કારખાના વગેરેના બાંધકામમાં, એટલે કે જ્યાં સ્થાયી સ્ટ્રક્ચરની જરૂર હોય છે, ભાર ખમી શકે ત્યાં જરૂર હોય છે, ત્યાં આ વપરાય છે. એટલે કે મકાનના સ્ટ્રક્ચરમાં તેના અને કારખાના વગેરેના બાંધકામમાં, એટલે કે મકાનના બાંધકામમાં અને કારખાનાના બાંધકામની જેવી જગ્યાએ તેને વાપરી શકાય છે. તે ઉપરાંત તે શોક રેઝિસ્ટન્ટ છે, એટલે કે તે ફટકો સમી શકે છે. તેનું બંધારણ તાંતણવાળું છે, એટલે કે તે ઝીણા ઝીણા તાંતણાઓથી સ્ટ્રક્ચર તેનું કોમ્બિનેશન થયેલું હોય છે, ગોઠવાયેલું હોય છે. તેનું ફોર્જ વેલ્ડિંગ સરળ છે, એટલે કે તેને ફોર્જ વેલ્ડિંગ સરળતાથી કરી શકાય છે. તેની ટેન્શન સ્ટ્રેન્થ સારી હોય છે, એટલે કે તેની ટેન્શન સ્ટ્રેન્થ સૌથી વધુ સારી હોય છે, જેના કારણે તેનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે છે. ક્રેઇનના હુક,
ચેનની લિંક વોલનટ અને રેલવે વેગનની કપલિંગ બનાવવા માટે થાય છે. તો એટલે કે તેના જે ગુણધર્મો છે તે મેલિએબલ છે, ડક્ટાઇલ છે, તે હાર્ડન કે ટેમ્પર કરી શકાતું નથી, તે શોક રેઝિસ્ટન્ટ છે અને તેનું બંધારણ તાતણવાળું છે અને તેને સરળતાથી ફોર્જ વેલ્ડિંગ કરી શકાય છે અને તેની ટેન્સાઇલ સ્ટ્રેન્થ સૌથી સારી હોય છે. એટલે કે તેના ઉપયોગો મકાન, કારખાના વગેરેના બાંધકામમાં અથવા મકાનના સ્ટ્રક્ચરમાં, શરૂઆતી પ્રોસેસમાં અને શોક રેઝિસ્ટન્ટ વગેરેમાં પણ તેનો ઉપયોગ થાય છે. તાતણવાળું અને ફોર્જિંગ વેલ્ડિંગ સરળ છે તેથી તેને ટેન્સાઇલ સ્ટ્રેન્થ સારી હોય છે. ક્રેઇન વગેરેના હુક, ચેનની લિંક, બોલનટ અને રેલવે વગેરેની કપલિંગ બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. એટલે કે જ્યાં સ્થાયી લોડ એટલે કે એક સાથે જ્યાં લોડ લાગતો હોય છે, જ્યાં સૌથી દબાણ હોય છે ત્યાં ક્રેઇનનો હુક, જે સૌથી મશીનનો જે સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ હોય છે, ત્યાં ચેનની લિંક અને બોલનટ વગેરેમાં તે પણ વપરાય છે. અને રેલવેના વેગનની કપલિંગ બનાવવા માટે એટલે જ્યાં સૌથી વધુ લોડ આંચકા લાગતા હોય છે ત્યાં તે વપરાવવામાં આવે છે. તે ખારા પાણીની આડઅસરથી મુક્ત છે. એટલે કે તેને કાટ જે ખારા પાણીથી જે ક્ષારના કારણે જે કાટ લાગવો તે આને લાગતો હોતો નથી. એટલે તે દરિયાની કાર્ય માટે સૌથી વધુ વપરાય છે. આ ઉપરાંત તે ચુંબકત્વ જાળવી રાખતું નથી. એટલે કે તે સ્થાયી ચુંબકત્વ ધરાવતું નથી. તો એના કારણે તે ક્યાં વપરાય છે કે કામચલાઉ ચુંબક તથા ડાયનેમોની કોર બનાવવા માટે. એટલે કે તે સ્થાયી ચુંબકત્વ ધરાવતું હોતું નથી એટલા માટે તેને ડાયનેમોની કોર બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. અથવા કામચલાઉ ચુંબક એટલે કામચલાઉ ચુંબક હોય છે ત્યાં પણ તેનો ઉપયોગ થાય છે. તે ક્ષાર તથા ખમાણ નિવારક હોય છે. એટલે કે તેને તે કાટ લાગતો નથી અને તેનું ખમાણ પણ થતું નથી. એટલે સમયાંતરે જે હોય છે જે સીધે સીધું આપણે ઉપયોગમાં લેતા હોય છે, જે ખાસ કાળજી ના લેવાની હોય તેવી જગ્યા તે વપરાય છે. એટલે કે ખેતીવાડીના સાધનો બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. ખેતીવાડીના સાધનો બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. તે ખારા પાણીની આડઅસરથી મુક્ત છે. તેના કારણે જોઈએ તે દરિયા કર્યા માટે વપરાય છે, તે ખેતીવાડીના સાધનો માટે વપરાય છે. તેનું ફોર્જિંગ સરળતાથી થઈ શકે છે. એટલે કે તેને વિવિધ આકારમાં આપણે સરળતાથી ફેરવી શકીએ છીએ. અન્ય ધાતુની જગ્યાએ તેને કોઈ બી સ્ટ્રક્ચરમાં બહુ આસાનીથી આપણે તેને ઢાળવી શકીએ છીએ. એટલે કે તેનો ઉપયોગ જોઈએ તો પાઇપ ફ્લેંજમાં વગેરે બનાવવા માટે થાય. પાઇપ ફ્લેંજ વગેરેમાં ધાતુ બનાવવા માટે તેને સરળતાથી આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આપ સૌએ ધ્યાનથી મને સાંભળ્યો તે બદલ આપ સૌનો આભાર.